તો આ પેલા વર્ષની આમનોદ પેલા વર્ષની લે એકત્રીસ ત્રણ 14 ની આમનોદ હવે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા સાત હજાર સાત હજાર નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા સાત હજાર સાત આ ઓકે વાર્ષિક હિસાબો સર હું તમને પછી સમજાવીશ હા તમે જો બે ને સરખામણી કરો એકત્રીસ ત્રણ ચૌદ અને પંદર આ બંનેની ત્યાંથી તો ખાલી વર્ષ બદલ્યા છે આમનો દે છે ઘસારાની રકમ એની છે ચોપડી આ બધું તમારે નથી પૂછાવાનું હા હા આપણે કરાવીએ છે ચલો મુક્તિ આવીયો તો વાંચો રકમ ઉદાહરણ સાત મુક્તિ નહીં તો કૃપા ઉદાહરણ સાત ને શ્રે ઇન્ડસ્ટ્રીઝે તારીખ એક ચાર બે હજાર ચૌદના રોજ રૂપિયા એક લાખ વીસ હજારમાં એક યંત્ર ખરીદ્યું જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા ત્રીસ હજાર થયો પર પંદર ટકા લેખે સીધી રીટીની પદ્ધતિ ઘસારો ગણવામાં આવે તો પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર કરશે ગોઠવવાનો ઘસારો ગણે છે પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબમાં અસર આપવાની છે વાર્ષિક હિસાબમાં અસર આપણે ખાલી ઘસારો ગણતા હું તમને શીખવાડું હવે જો ઘસારો દર પંદર ટકા તમને કીધો છે સૌથી પહેલા આપણે શું શોધવાનું હોય સી બરાબર કોસ્ટ પ્રાઇસ એટલે કે પડતર કિંમત પડતર કિંમત એટલે શું ખરીદ કિંમત વત્તા ખર્ચા ખરીદ કિંમત એક લાખ વીસ હજાર અને ગોઠવાનો ખર્ચ ત્રીસ તો બંનેનો સરવાળો કરો તો એક લાખ પચાસ હજાર આવી ગયા ની પડતર કિંમત વાર્ષિક ઘસારો ડી બરાબર ડેપ્રિસિએશન સી ગુણ્યા આર ભાગ્યા સો સી એટલે કોસ્ટ પ્રાઇસ એટલે કે પડતર કિંમત ગુણ્યા આર એટલે ઘસારાનો દર તમે ડાયરેક કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો કરી શકો છો આ રીતે એક લાખ પચાસ હજાર ગુણ્યા પંદર ટકા બરાબર તો બાવીસ પાંચસો ઘસારો થઈ ગયો અથવા આપણે જે આ સૂત્ર જે છે આ સૂત્ર સી ગુણ્યા આર ભાગ્યાસો એ રીતે પણ આપણે કરી શકીએ છીએ સૂત્ર માં સી સી એટલે જંગલનો રાજા નહિ સી એટલે પડતર કિંમત એક લાખ પચાસ હાજર ગુણ્યા આર એટલે ઘસારા દર પંદર અને ભાગ્યા સો બરાબર થઈ ગયો બાવીસ પાંચસો ઘસારો આવે જે રીતે કરવો તો આ રહ્યો આપડો આ ઘસારો હવે પ્રથમ વાર્ષિક હિસાબમાં અસર કારણ કે એ વસ્તુ ચેપ્ટર આવશે ત્યાં સમજાવીશ તો તમને સરસ ખબર પડશે ચલો ઉદાહરણ આઠ સુતી વાળો કોણ રકમ આપશે

ખરીદવામાં આવેલ હતું યંત્ર પર દર વર્ષે સરખા હપ્તાની પદ્ધતિ મુજબ દસ ટકા લેખે ઘસારો ગણવામાં આવે છે આ વિગતો પરથી વાર્ષિક ઘસારાની રકમ હવે આપણે વાત કરીએ એ યંત્ર ખાતાને ની બાકી આપી છે ખરીદવામાં આવ્યું દર વર્ષે સીધી લીટી પદ્ધતિ એ ઘસારો ગણાય છે લે એક સરખા આપતાની પદ્ધતિ ઘસારો ગણાય છે એક સરખા આપતા પદ્ધતિએ ઘસારો ગણવો વિદ્યાર્થી મિત્રો એક સરખા આપતાની પદ્ધતિએ ઘસારો એટલે શું એક સરખા આપતાની પદ્ધતિ ઘસારો વિદ્યાર્થી મિત્રો એટલે કે દર વર્ષે ઘસારો એક સરખો રહે ધારો કે ચાર વર્ષ પહેલા આ યંત્ર તમે રૂપિયામાં ખરીદ્યું હોય હવે લે કે રૂપિયા ઘસારો થાય બરોબર હવે એક વર્ષનો ઘસારો દસ તો ચાર વર્ષનો ઘસારો કેટલો તો ચાર વર્ષ નો ચાલીસ થાય દસ માંથી આ ચાલીસ તમે બાદ કરો તો સાહીઠ રૂપિયા જે ખરી એ ચોથા વર્ષના અંતે યંત્રની ચોપડે કિંમત થાય બરોબર હવે સાહીઠ ચોપડે કિંમત એક લાખ પાંચ હજાર તો એક લાખ પાંચ હજાર ચોથા વર્ષના અંતે ચોપડે કિંમત હોય ત્યારે એની પડતર કિંમત કેટલી એનો મતલબ કે તમારે આ એક લાખ પાંચ હજાર ગુણ્યા સો એક લાખ પાંચ હજાર ગુણ્યા સો ભાગ્યા સાહીઠ બરાબર એક લાખ પંચોતેર હજાર ઓકે तो, आई परतर तमारी तो, रकम तो ओके। आ यंत्र पड़तर कि एक लाख पांच हजार सी एट पड़तर कि एक लाख पंचोतेर हजार गुणिया दस अठका कर दो બરાબર તો સત્તર પાંચસો આવી ગયો વાર્ષિક ઘસારો અથવા બીજો રસ્તો પણ છે તમારી પાસે શું બીજો રસ્તો છે તમારે એક લાખ પંચોતેર હજાર બરોબર ગુણ્યા દસ ભાગ્યા સો સત્તર પાંચસો બરોબર આ રીતે હા હવે આ રીતે તમારે કરવાનું છે એના પછીનો નવમો દાખલો અયુગ વાળો આ ગોઠવવાનો ખર્ચ રૂપિયા છ હજાર અને કારખાના સુધી લાવવાનો ખર્ચ રૂપિયા ચાર હજાર થયો કંપની દર વર્ષે આઠ ટકા લેખે સીધી લીટીની પદ્ધતિનો ઘસારો ગણે છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ યંત્ર તેને ચોપડે કિંમતમાં વીસ ટકા નુકશાનથી વેચી દેવામાં આવ્યું ત્રણ વર્ષની આમ નોંધ અને ત્રણેય વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો હા હવે આ કેવી રીતે તમારે કરવાનું તો એના વિશે હું તમને સૌ ચૂકવી આપું છું હા આવતી કાલે શુક્રવાર છે ને તમારી પેલા આવશે કે બેંક સિલેક્મેન્ટ ની પરીક્ષા છે ફક્ત બે દાખલા પૂછી જે શિખવાડે છે એના બાર પૂછું ફક્ત બે દાખલા બેંક સિલેક્મેન્ટ ના તેની ચોપડે કિંમતના વીસ ટકા નુકસાન વેચી દીધું ઓકે હવે આ પહેલો પ્રશ્ન એવો આવ્યો કે જેમાં આપણે વેચવાની પણ એને વાત કરી ત્યાં સુધી ખરીદતા હતા સારું ગણતા હતા વેચતા ન વેચવાનું છે પાછું નુકસાન હવે આ ઘસારા કોઈ પણ દાખલો હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર છે તમારે શું કરવાનું પડતર કિંમત શોધવાની હોય કોસ્ટ પ્રાઇસ શોધવાની હોય કોસ્ટ પ્રાઇસ સી જંગલનો રાજા નહીં સી એટલે પડતર કિંમત કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત કેવી રીતે શોધાય તો ખરીદી કિંમત એમાં વત્તા ગોઠવણી ખર્ચા અને એમાં વત્તા અન્ય ખર્ચા તમારે ઉમેરવાના હોય અને જે વસ્તુ આવે એ તમારી આવી ગઈ આ પડતર કિંમત બરોબર હવે એની અંદર આપણે આ ખરીદ કિંમત ગોઠવણી ખર્ચા અને અન્ય ખર્ચાનો સરવાળો કરો તો એક લાખ વીસ હજાર જે આવી એ આવી આપણે આ યંત્રની પડતર કિંમત આવી હવે વાત કરીએ વાર્ષિક ઘસારો કે જેની અંદર વાર્ષિક ઘસારો ગણવા માટે બે પદ્ધતિ છે આપણે કારણ કે ટકા આપે છે ટકા આપે એટલે સીધું તમે ગણી શકો છો કે આ એક લાખ વીસ હજાર ગુણ્યા આઠ ટકા ઘસારો ગુણ્યા આઠ ટકા બરાબર એટલે નવ હજાર છસો થઈ ગયો તમારે આ ઘસારો આઠ ટકા ક્યાંથી લાવ્યો પ્રશ્નમાં જ આપ્યા હતા ત્યાંથી લાવ્યો ઓકે તો પેલો રસ્તો ડાયરેક્ટ કરો બીજો રસ્તો આપણું સૂત્ર સૂત્ર શું છે આપણું ખબર છે ઘસારો ગણવાનું આપણું સૂત્ર છે ડી બરાબર સી ગુણિયા તો આ રીતે હવે મતલબ આ રીતે શું તો સી એટલે પડતર કિંમત તો પડતર કિંમત આપણી જે છે એક લાખ વીસ હજાર ગુણ્યા ઘસારણ દર આઠ

સમજાવી યાદ હોય તો શરૂઆતમાં સીધી લીટી પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે સીધી લીટી દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે છે આવું તમને મેં કહ્યું હતું હવે તમને વાત કરું તો આ યંત્ર એક ચાર બાર ના રોજ ખરીદવામાં આવ્યું તો આ એક ચાર બાર ના રોજ ખરીદવામાં આવ્યું એનું વર્ષ ક્યારે પૂરું થાય બોલો બોલો એકત્રીસ ત્રણ બે હજાર બિલકુલ સાચું મુક્તિ એકત્રીસ ત્રણ બે હજાર તેર ના રોજ પૂરું થાય ઓકે તો આ કેટલા આ એક વર્ષ થયું પછી વર્ષ ક્યારે પૂરું થાય તો પછી વર્ષ પૂરું થાય એકત્રીસ ત્રણ ત્રણ બોલો કઈ થાય એકત્રીસ બે હજાર ચૌદ આ બે વર્ષ પૂરા થયા પછી એકત્રીસ ત્રણ બે હજાર પંદર ત્રણ બે હજાર આ ત્રણ વર્ષ છે આ તમને ખબર હોય તો અને આ ત્રણ વર્ષ પછી એટલે કે એકત્રીસ ત્રણ પંદર જે કહેવાય ને યંત્રની પડતર કિંમત તમારી પાસે એક લાખ વીસ હજાર હવે મેં તમને અહીંયા ગણીને બતાવ્યું કે અત્યાર સુધીમાં કુલ ટોટલ ત્રણ વર્ષ ગયા હવે એક વર્ષનો ઘસારો નવ છસો તો પછી ત્રણ વર્ષનો ઘસારો કેટલો આટલું થાય બતાવીએ તમને નવ છસો ગુણ્યા ત્રણ બરાબર એકાણું બસો આ કઈ એકત્રીસ ત્રણ પંદર ના રોજની બાકી આવી અને આ એકત્રીસ ત્રણ ના રોજ જે બાકી હોય શક્યું છે જે ચોપડી કિંમત હોય એના વીસ ટકા નુકસાન થી વેચી દેવાનું છે તો આજે તમારા એકાણું હજાર બસો આવ્યા એના વીસ ટકા નુકસાન થી તમારે વેચવાનું આ એકાણું હજાર બસો ગુણ્યા વીસ ટકા બરાબર એટલે કે અઢાર હજાર બસો ને ચાલીસ થઈ ગયું તમારે આ નુકસાન જે બાદ કરવાનું અને નુકસાન બાદ કર્યા પછી જે વધ્યું એ વધ્યું આ યંત્રની વેચાણ કિંમત

રોકડ ખાતે યંત્ર નો ગોઠવવાનો ખર્ચ અને બંનેનું ટોટલ યંત્ર ખાતે ઉધાર એક લાખ વીસ હજાર બેંક ખાતે શું આવે ખરીદ કિંમત ને રોકડ ખાતે ખર્ચા બતાવું તમને ત્યાંથી જો આ ખરીદ કિંમત એક લાખ દસ હજાર ખર્ચા તો આ બંનેનો ટોટલ સરવાળો કરો છ ખર્ચા થઈ ગયા દસ હજાર દસ હજાર છ ને ચાર દસ આ લખાય તમારે રોકડ ખાતે અને આ જે છે એક લાખ દસ હજાર એ ખરીદ કિંમત એ લખાય તમારે બેંક ખાતે અને ટોટલ પડતર કિંમત થઈ ગઈ આપણે આ એક લાખ વીસ હજાર

ફરીથી ઘસારા ખાતે ઉધાર તે યંત્રો હવે તમે ધ્યાનથી અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશન કરો એકત્રીસ ત્રણ તેર પછી આ એકત્રીસ ત્રણ ચૌદ આ એકત્રીસ ત્રણ પંદર ઘસારા ખાતે દાળ તે યંત્ર ખાતે જમા નફા નુકસાન ખાતે ઉદાહરણ ઘસારા ખાતે જમા બે જ ફિક્સ જ છે હું ગમે તેના દાખલા ગણાવ લખાશે ઘસારા ખાતે તે યંત્ર ખાતે જમા નફા નુકસાન ખાતે ખાતે જમા અને સીધી લીટી એનું આવડ્યું પછી હવે આ યંત્ર તમે વેચી માર્યું હતું ને તો વેચ્યું હતું એટલે એકત્રીસ ત્રણ પંદર હવે એકત્રીસ ત્રણ પંદરે ભાઈ ખાતે ઉધાર ખાતે જોઈ લો અહીંયા તમને દેખાયા ક્યાં ગયું અરે ભાઈ આ યંત્રની વેચાણ કિંમત સાચા એકત્રીસ પંદર નફા નુકસાન ખાતે ઉધાર એ યંત્ર ખાતે જમા અઢાર બસો ચાલીસ અઢાર બસો ચાલીસ આ શું છે આ નુકસાન થયું ને તમને ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો પછી કરવાનો હોય છે સરવાળો ઓકે પછી આપણે બનાવું છે યંત્ર ખાતું યંત્ર ખાતું કી રીતે બને તો યંત્ર ખાતું પર આગળ જે એક દાખલામાં શીખવાયું સેમ એની કોપી છે યુએન યંત્ર ખાતું ઉદાર છ માં તારીખ વિગત નો પારકમ તારીખ વિગત નો પારકમ ઓકે એક ચાર બાર એક ચાર બાર બેંક ખાતે રોકડ ખાતે મેં પેલા એ કહ્યું હતું તમે ગમે તેટલા દાખલા ગણો આ રીતે યંત્ર ખાતું બનશે બેંક ખાતામાં ખરીદ કિંમત રોકડ ખાતામાં ખર્ચા જે આગળ તમને બતાવ્યા છ વત્તા ચાર એટલે દસ હજાર રૂપિયા એકત્રીસ ત્રણ તેર વર્ષ પૂરું થાય ખાતે નવ છસો આ ઉદારનો સરવાળો કરો એક લાખ વત્તા દસ એક લાખ વીસ હજાર આ જે વધ્યું આને કહેવાય એકત્રીસ તે બાકી આગળ લઈ ગયા હવે આ જે બાકી લઈ ગયા એ જ બાકી તમારે લાવવાની છે આ અહીંયા બાકી આગળ લાવ્યા એકત્રીસણ ચૌદ ઘસારા ખાતે નવ છસો એક લાખ દસ હજાર અને આજ એક લાખ દસ હજાર અહિયાં આમાંથી આ બાદ કરો અને જે આવ્યું એ બાકી આગળ લઈ ગયા એક લાખ દસ હજાર આ જે બાકી આગળ લઈ ગયા એને જ પાછું અહિયાં લાવો એક ચાર તો આ એકત્રીસ સ્થાન તેર હતું ઘસારા ખાતે લખ્યું પછી એકત્રીસ સ્થાન ચૌદ ઘસારા ખાતે લખ્યું એકત્રીસ ત્રણ પંદર ઘસારા ખાતે લખ્યું એજ જો દર વખતે મતલબ શું થાય છે ટોટલ કરું છું નવ છસો બાદ કઈ જે વધે ને બાકી આગળ લઈ ગયા ને આ બાજુ લાયા લઈ ગયા લાયા લઈ ગયા લાયા બાને આગળ લઈ ગયા બાને આગળ લાયા બાને આગળ લઈ ગયા બાને આગળ લાયા બા લઈ ગયા લાયા આજ તમારે કરવાનું છે જ છે ગમે તે દાખલો ગણાવો હું જમા બાજુ પર જ લખીશ ઘસારા ખાતે ઘસારા ખાતે ખાતે અને દર વખતે બાદ કરીને એમ જ બા ને આગળ લઈ ગયા બા હેડો બા લાયા બાન લાયા દર વખતે આ જ વસ્તુ દરેક દાખલામાં આપણે કરીશું ને આ કરવાનું છે ઓકે હવે આ યંત્ર તો બેચી નાખ્યું હતું જો તમે ખરીદો છો તો પૈસા આવે છે ને આવે છે તો ઉધારમાં લખો છો અહિયાં વેચીએ વેચીએ તો યંત્ર જાય છે જમા લખવું પડે તો જમા તમારે શું લખવું પડે આ બોતેર નવસો સાહીઠ કે જેટલામાં તમે આ યંત્ર વેચ્યું હતું અને તમને નુકસાન થયું એકત્રીસ ને પંદર તો નફા નુકસાન ખાતે હવે આ યંત્ર વેચી નાખ્યું યંત્ર નથી તો અહીંયા બાકી આવે નહીં આ નું ટોટલ કરો